શિયાળાની ખાસ ફેમસ વાનગી ઢેકરા, કે જેમાં તુવેરના દાણા હોય છે અને ચોખાનો લોટ મુખ્યત્વે વપરાય છે અને બહુ જ સરળતાથી ફટાફટ બની જાય અને એટલી બધી સ્વાદિષ્ટ બને છે ને કે શિયાળાની સિઝનમાં તો એટલીસ્ટ 5 થી 7 વાર બને જ બને. તો એવા સરસ ઢેકરા અને એકદમ ઇઝી રીતે હું તમને બતાવીશ બહુ જ સરળતાથી, કે જે વર્કિંગ વુમન છે એ પણ ઇઝીલી ફટાફટ બનાવીને જોબ પર નીકળી જાય એ રીતે હું આજે તમને ઢેકરાની રેસીપી બતાવીશ. તો ચાલો આવા સરસ ફેમસ ઢેકરા બનાવવાની શરૂઆત કરીએ. તો સૌથી પહેલાં તુવેરના દાણા ફ્રીઝમાં મૂક્યા છે એને બહાર કાઢી લઉં છું. ત્યારબાદ હવે ગેસ પર એક કઢાઈ મૂકી છું, એમાં 2 કપ ભરીને પાણી લઈએ અને ત્યારબાદ તીખાશ જોઈએ એ મુજબ આદુ અને મરચાંની પેસ્ટ ઉમેરવાની. તો મેં 2 ટીસ્પૂન ઉમેરી છે, 2 ટીસ્પૂન સફેદ તલ છે, હળદર અને 1/4 ટીસ્પૂન હિંગ ઉમેરીએ, 1 ટેબલસ્પૂન જેટલું ધાણા જીરું ઉમેરીશું અને સ્વાદ અનુસાર મીઠું એડ કરીએ, 3 ટીસ્પૂન જેટલું તેલ ઉમેરીશું અને ત્યારબાદ ઢેકરાનું અગત્યનું ઇન્ગ્રેડિયન્ટ એટલે કે 1/4 કપ ગોળ ઉમેરીએ અને ગેસની ફ્લેમ હાઈ કરીને પાણીને ઉકળવા દઈશું એટલે ગોળ પણ પીગળવા માંડશે. આ રીતે પાણી ઉકળે એટલે ગેસની આંચ સ્લો કરી છે થોડી અને 1/2 કપ ચોખાનો ઝીણો લોટ છે એ ઉમેરીશું અને 1/2 કટોરી જુવારનો લોટ છે એ ઉમેરીએ અને લોટને પાણી સાથે સારી રીતે મિક્સ કરીશું. અને અહીં ખાસ ટીપ્સ આપવા માગું છું કે તેલનું મોણ વધારે ના પડી જાય એ ખાસ ધ્યાનમાં રાખજો, નહીંતર જો તેલ વધારે પડશે ને તો ઢેકરા જ્યારે તમે તળશો ને ત્યારે છૂટી જશે અથવા તેલથી પચપચ થઈ જશે, એટલે આમાં તેલનું મોણ ઓછું ખપે છે. થોડું પાણી ઓછું લાગે છે તો મેં 2 થી 3 ચમચી જેટલું ઉમેર્યું છે, ચોખા નવા જૂના હોય એના પર પાણીનું પ્રમાણ ડિપેન્ડ કરે છે. તો આ રીતે સરસ મિક્સ થઈ ગયું છે. તો હવે એને એક કુકરનો ડબ્બામાં આપણે ટ્રાન્સફર કરીશું અને એક અગત્યનો અને ઇઝી પ્રોસેસ કરીશું. તો તૈયાર કરેલ ઢેકરાનું મિશ્રણને કુકરના ડબ્બામાં ટ્રાન્સફર કરી દઈએ અને આ સ્ટેજ પર ખૂબ જ અગત્યની એક ટીપ્સ આપું છું કે આ રીતે તમે ડબ્બામાં ટ્રાન્સફર કરી દો અને આપણે બોઇલ કરવાના છીએ. તો આ રીતે ડબ્બામાં ટ્રાન્સફર કર્યા બાદ ઢાંકણ ચોક્કસ ઢાંકવાનું કે જેથી આપણે બોઇલ કરીએ એનું પાણી ઢેકરાના મિશ્રણમાં ના જાય. હવે 1/2 કપ તુવેરના દાણા લઈશું એટલે કે 1/2 કપ ચોખાના લોટની સામે 1/2 કપ તુવેરના દાણા લઈએ અને એને પણ આ રીતે કુકરના બીજા એક ડબ્બામાં લઈએ અને ત્યારબાદ દાણાના લેવલ જેટલું આપણે પાણી એડ કરીશું અને થોડી હળદર અને મીઠું પણ ઉમેરીએ. આ ઢેકરાનું મિશ્રણ આપણે રેડી કર્યું તો હવે એને હું બોઇલ કરવાની છું. તો આ કુકરના ડબ્બામાં લીધા છે અને આ તુવેરના દાણા પણ સાથે બોઇલ કરી લઈશું, પરંતુ બોઇલ કરતાં પહેલાં આ ઢાંકણ ઢાંકવું બહુ જ જરૂરી છે કે જેનાથી આપણે બોઇલ કરીએ ત્યારે એક્સ્ટ્રા પાણી ઢેકરાના મિશ્રણમાં નહીં જાય, એ ખૂબ જ ધ્યાન રાખવાની વાત છે. અને હું ઇન્સ્ટન્ટ પોટમાં એને બોઇલ કરીશ. તમારી પાસે ઇન્સ્ટન્ટ પોટ ના હોય તો તમે પ્રેશર કુકરમાં આ બંને ડબ્બા આ રીતે મૂકજો અને મીડિયમ ફ્લેમ પર 5 વિસલ જેટલું કૂક કરી લેજો. અને આ ઢેકરાને આ રીતે બોઇલ કરવાની રીત મને બહુ જ ઇઝી લાગે છે, ફટાફટ થઈ જાય છે અને ખાસ કરીને વર્કિંગ વુમન માટે ખૂબ જ ઉપયોગી છે. અને આ રીતે જો તમારે ના કરવા હોય ને તો આપણે પહેલાં જે કઢાઈની અંદર પાણી ગરમ કર્યું અને ત્યારબાદ આપણે લોટ ઉમેર્યો તો ગેસ બંધ કર્યા વગર આ ટ્રાન્સફર નહીં કરવાનું, પરંતુ કઢાઈની અંદર જ એ બધું મિશ્રણ રાખીને મીડિયમ ફ્લેમ પર એને 15 થી 17 મિનિટ સુધી ઢાંકણ ઢાંકીને હલાવતા જઈને લોટને કૂક કરવાનો. આ 2 રીત છે, પરંતુ મને આ બોઇલ કરવાની રીત બહુ જ સરળ લાગે છે. તો આપણે એને બોઇલ કરવા માટે મૂકીશું. હવે અગાઉ કહ્યું એમ ઇન્સ્ટન્ટ પોટમાં બંને ડબ્બા મૂકીને દાણા અને ઢેકરાનું મિશ્રણ બંને 10 મિનિટ માટે કૂક કરી લઈએ.
10 મિનિટ બાદ પોટનું ઢાંકણ ખોલીને ખાસ આ અંદરના ઢાંકણ પર જે પાણી પડ્યું છે ને એ ઢેકરાના મિશ્રણમાં ના જાય એ ખાસ ધ્યાનમાં રાખીને સાચવીને બહાર કાઢી લેવાનું અને તુવેરના દાણાના ડબ્બાને પણ બહાર કાઢી લઈએ અને તુવેરમાંથી પાણી નિતારી લઈશું. હવે આ ઢેકરાનું જે મિશ્રણ છે એને એક પોળી કથરોટમાં ટ્રાન્સફર કરી દઈએ કે જેથી જલ્દી ઠંડુ થાય. આ રીતે એને થોડું છૂટું કરી લઈએ એટલે ઠંડુ થઈ જાય. અને ઠંડુ થઈ જાય ત્યાર પછી ટોટલ 1 કપ જેટલા લીલું લસણ અને કોથમીર બંને મિક્સ છે એ ઉમેરીશું. આ બંનેને ધોઈને મેં નિતારી લીધા હતા અને તુવેરના દાણા આ રીતે સરસ કૂક થઈ ગયા છે તો એને પણ ઉમેર્યા અને ત્યારબાદ બધું આપણે સારી રીતે મિક્સ કરીશું. આ રીતે તુવેરના દાણા તમે અલગથી બોઇલ કરીને ઉમેરશો ને તો દાણા ઢેકરામાં બહુ જ સોફ્ટ રહેશે અને આદુ મરચાં ગોળ અને લીલા લસણને કારણે આ ઢેકરાના સ્વાદમાં જોરદાર આમ જાન આવી જાય છે. અને આ રીતે મિક્સ કરીને થોડો તેલવાળો હાથ દઈને એને ફરીથી સારી રીતે મિક્સ કરીશું અને આ રીતે સરસ મિક્સ થઈ જાય એટલે આ ડો જેવું બંધાઈ જશે અને એમાંથી ઢેકરા વાળી લઈએ. અને ખાસ વાત કે આ સ્ટેજ પર ઢેકરાના આ મિશ્રણને તમે ફ્રીઝમાં પણ 3 થી 4 દિવસ સ્ટોર કરી શકો છો. મહેમાન કે પરિવારને સર્વ કરવા હોય ત્યારે ફ્રીઝમાંથી બહાર કાઢીને એને ડીપ ફ્રાય કે સેલો ફ્રાય કરી શકાય. આ થોડા ઢેકરા આપણે તળીને કરશું ડીપ ફ્રાય અને થોડા સેલો ફ્રાય કરીશું. તો ગેસ પર તેલ ગરમ કરવા મૂકી દીધું છે મેં, તો હવે આ રીતે એને તળી લઈશું અને મૂક્યા બાદ તરત નથી પલટાવવાના, એ ખાસ ધ્યાનમાં રાખવાનું. આ રીતે બંને બાજુ સરસ બદામી કલર આવે એટલે ઢેકરાને આપણે બહાર કાઢી લઈશું. જુઓ કેટલા સરસ આપણા ગરમ ગરમ ઢેકરા તૈયાર છે. અને થોડા ઢેકરા સેલો ફ્રાય કરીશું તો એક પાનમાં 2 ટીસ્પૂન તેલ મૂક્યું છે અને એમાં પણ થોડા ઢેકરા મૂકીશું અને મીડિયમ ફ્લેમ પર બંને બાજુ થોડા ક્રન્ચી થાય એટલે કે થોડો બદામી કલર આવે એ રીતે કાઢી લઈશું. અને આ રીતે સેલો ફ્રાય કરવાથી તળેલું ખાવાનું એવોઇડ કરનાર વ્યક્તિ પણ ખાઈ શકે છે, એમને પણ સર્વ કરી શકાય. અને આવી અવનવી રેસીપી જોવા માટે તમે આ ચેનલને હજી સબસ્ક્રાઇબ ના કરી હોય તો ચોક્કસ કરજો અને બેલ આઇકોન જરૂરથી પ્રેસ કરજો કે જેથી જ્યારે હું નવી રેસીપી મૂકું કે તરત તમને એનું નોટિફિકેશન મળશે અને તમે તરત મારી રેસીપીને જોઈ શકશો. તો આપણા સેલો ફ્રાય ઢેકરા પણ રેડી છે. હું જ્યારે આ ઢેકરા બનાવું છું ને ત્યારે મને મારા દાદા અને દાદી ખાસ યાદ આવે, કારણ કે મારા દાદાને આ ઢેકરા બહુ જ પસંદ હતા. અને તે સમયમાં તો કેવું કે આજની જેમ 12 માસ બધા શાકભાજી નહીં ઉપલબ્ધ થતા અને ખેતરમાં જે પાક બને એટલે કે તુવેર થાય તો સિઝનમાં ફ્રેશ તુવેરમાંથી આ ઢેકરા બને. પરંતુ દાદાને એટલા બધા ભાવે કે મારા દાદી સૂકી તુવેરમાંથી પણ ઢેકરા બનાવતા. એટલે ખાસ તમને એ વાત જણાવવા માંગુ છું કે સૂકી તુવેરને પલાળીને પણ એમાંથી આ ઢેકરા બનાવી શકાય છે. ઢેકરા અંદરથી પણ કેટલા સરસ કૂક થયા છે એ તમને બતાવું છું. અને ઢેકરાની રેસીપી તમને જો ગમી હોય તો તમારા ગ્રુપમાં શેર કરજો અને લાઈક કરજો. અને તમારા ઘરમાં ઢેકરા કોને વધારે પસંદ છે એ મને કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો. અને મળતા રહીશું આવી જ એક નવી રેસીપી સાથે. ત્યાં સુધી તમે તમારું અને પરિવારનું ચોક્કસપણે ધ્યાન રાખજો. આ મેં તળેલા અને સેલો ફ્રાય બંને ઢેકરાને સર્વ કર્યા છે તો આવજો.